दादरानगर हवेली दूधनी में प्रवासी धसारो गर्मी थी राहत मेळवा प्रवासी अहीं आवी रह्या छे। दूधनी में प्रवासी शिकारा बोट की सवारी करी मिनी कश्मीर नो अनुभव करावतु शिकारा प्रवासी की पहली पसंद छे। संघ प्रदेश दादरानगर हवेली जंगल विस्तार में दूधनी आवेलू छे। वातावरण आम खूब सरस छे। अमारा नवसारी जिल्ला में बहुज गरमी छे, ए हिसाबे अहीं अमने खूब सारू वातावरण लाग्यू, ठंडक लागी। अने मेरेज पछी कश्मीर जवुं हतुं पण ए थोड़ुं कॉस्टली थई जाय अने दूर थई जाय, एटले अमारे एवुं लोकेशन जोईतुं हतुं नजीक थाय अने सरस फीलिंग आवे के कश्मीर में फरीने आया छे अने जल्दी फरीने घरे पाछो अवाय, तो ए हिसाबे आ बहु सरस छे। कश्मीर जेवी फीलिंग आवी अने शिकारा बोटनी सवारी अमने खूब ज सरस लागी अने मजा आवी, ठंडक अनुभव थयो अने सरस मजा आवी। कश्मीर में फर्या होय એવી અમને ફિલિંગ સરસ આવી। અમે સુરતથી આવ્યા છે અને આદલેનો માહોલ ખૂબ જ સરસ છે। આદલેના જે ડુંગર વિસ્તારો છે, પછી જે આ સિકાના છે, એનું લોકેશન ખૂબ જ સરસ છે અને આટલે સુરતમાં જે ગરમી છે તેના કરતા આટલે ઠંડકનો અનુભવ વધારે થાય છે। અને કેવો અનુભવ રહ્યો, ઠંડક કેવી રહી? ઠંડક ખૂબ જ સરસ છે અને અમને આટલે ફરવાનું ખૂબ વધારે ગમે છે। આ ઘર આવેલા હતા અને બીજી ફેરી પાછું આવવાનું મન થયું છે અને આટલેના જે રંગબેરંગી શિકારા છે એમ કશ્મીર જેવી ફિલિંગ અપાવે છે। અમને એવું લાગ્યું કે અમે તો જાણે એમ લાગે કે સ્વર્ગમાં આવી ગયા છે, કારણ કે અમે લોકો હમણાં અમે લોકો નોર્થમાં અમે ફરીને આવ્યા, સિક્કિમ આખું ફરીને આવ્યા, સિક્કિમ જેવી ઠંડક જ અહીંયા અમને મળી અને અહીંયા અમને એવું લાગ્યું ગ્રીનરી છે, આટલો સરસ લેક છે, અહીંયા આગળ હવા ઉજાસ છે, ઠંડક છે, આટલી ગરમીમાં અમે 12-12 પણ અમે બોટિંગ કર્યું તો બોટિંગમાં અમને એવું લાગ્યું જાણે કાશ્મીરમાં અમે બોટ કરી રહ્યા છે। તો આ એરિયા અને આ ફૂલ જંગલ છે, આપણે કોન્ક્રીટના જંગલમાંથી આવા વાતાવરણમાં આવીએ અને જો ખાલી 2 દિવસ પણ અહીંયા રોકાઈએ તો આપણી બ્લડનું સર્ક્યુલેશન બહુ સારું વધી જાય, બહુ આપણને પાવરફુલનેસ આપણે લાગે આપણને। તમારા જે માતૃવતન છે એમાં કેવી ગરમી પડે છે? અત્યારે તો સખત, સુરતમાં અત્યારે 34 થી લઈને 40-42 સુધી પડી ગઈ ડિગ્રી, એટલે એની કમ્પેરમાં અહીંયા તો એમ લાગે જાણે કે અમે ખુલ્લા પવનમાં અને કુદરતી વાતાવરણમાં આવી ગયા છીએ। આ દૂધની એક અમારો ટુરિઝમ પ્લેસ તરીકે એમ ઓળખાય છે અને એના આજુબાજુમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને છેડાના વચ્ચે એક આવેલો એક અમારો ટુરિઝમ દૂધની જ ગામ છે। બંને બાજુ કુદરતી પ્રાકૃતિથી ડુંગરો આવેલા છે। આ વિસ્તારના અંદર જે તમે જમ્મુ કાશ્મીરના અંદર જોઈ શકો છો એવા શિકારા, સેમ શિકારા અહીંયા પણ તમને જોવા મળે છે અને બંને પ્રદેશના ગુજરાત અને મહારાષ્ટ્રથી આવતા બધા જ પ્રવાસીઓને જે તમને કાશ્મીરમાં સુવિધા મળે છે એ ટાઈપની તમને શિકારા બોટના અંદર પણ સુવિધા મળે છે। એ સુવિધામાં અહીંના સ્થાનિક અમારા આદિવાસી ભાઈઓને ખૂબ સારું એવું પોતાનું રોજગાર મેળવીને પોતાનું ગુજરાન ચલાવે છે। એ જ રીતે નાની મોટી હોટલો અને ધાબાઓ પણ આવેલા છે અને એ લોકોને પણ એથી પ્રોત્સાહન મળ્યું છે અને હવે પછીથી આ પ્રદેશને અગર ઓર ટુરિઝમ તરીકે વિકસાવવું હોય તો અહીંયાના સ્થાનિક ટુરિઝમ વિસ્તાર તરફથી પણ સાથ સહકાર આપવું જોઈએ, નવી પોલિસીઓ બનાવવા જોઈએ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દૂધની વિસ્તારમાં અત્યારે વાતાવરણ ખૂબ જ રમણીય જોવા મળી રહ્યું છે। મિની કાશ્મીરના અનુભવ કરાવતા શિકારાઓની મોજ અત્યારે લોકો માણી રહ્યા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જ્યાં અત્યારે ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે ત્યારે સુરતવાસીઓ અહીંયા મોટી સંખ્યામાં દૂધનીની મજા માણી રહ્યા છે અને ખાસ કરીને જે અહીંયા જે શિકારા છે, રંગબેરંગી શિકારાઓની જે નજારો છે એ મિની કાશ્મીરનો અનુભવ કરાવી રહ્યો છે, તો સાથે સ્થાનિક લોકોને મોટા પ્રમાણમાં રોજગારી પણ આપી રહ્યો છે। આ વિસ્તારમાં કોઈ ઔદ્યોગિક વિસ્તાર નથી, કોઈ મોટી રોજગારી નથી, તેથી આ જે શિકારાઓ થકી અહીંના સ્થાનિક યુવાનોને મોટા પ્રમાણમાં રોજગારી મળે છે ત્યારે અહીંના આ પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થાય તે ખૂબ જરૂરી છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, દૂધની, દાદરાનગર હવેલી।